કોરોનાની સ્થિતિમાં સુધારો થયો હોવા છતાંય ધોરણ 1 થી 5 નો ઓફલાઈન અભ્યાસક્રમ શરૂ થયો નહીં હોવાના અનુસંધાને વાલી મંડળ દ્વારા ડીઓ કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ઓફલાઈન અભ્યાસક્રમ શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી। કોરોનાના કપરા સમયમાં સરકાર દ્વારા શૈક્ષણિક સંકુલોને બંધ રાખવાનો આદેશ કરાયો હતો, બાદ ધીરે ધીરે તમામમાં છૂટછાટ આપવામાં આવી છે। ત્યારે હજુ પણ ધોરણ 1 થી 5 નો અભ્યાસક્રમ ઓનલાઈન છે, જેના અનુસંધાને જાગૃત વાલી મંડળ દ્વારા ધોરણ 1 થી 5 ના અભ્યાસક્રમને ઓફલાઈન કરવાની માંગ અર્થે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું। મારું નામ પંડ્યા મીરા છે। મારું બાળક છે એ અત્યારે ચોથા ધોરણમાં પહોંચી ગયું છે સ્કૂલે ગયા વગર, એટલે આજે હવે અમે અહીંયા ડીઓ સાહેબને વિનંતી કરવા આવ્યા છીએ। મારી સાથે અન્ય બાળકોના અને અન્ય સ્કૂલના વાલી પણ જોડાયા છે। અમે જાગૃત વાલીઓ ડીઓ સાહેબને વિનંતી કરવા માગીએ છીએ કે હવે કોરોનાનું પ્રમાણ ઘણું બધું ઘટી ગયું છે, 2-4-5 દિવસથી છાપામાં રોજ આવે છે કે હવે સરકાર દિવાળી ગિફ્ટમાં બાળકોને પણ રસી આપવાની છે, તો જે પ્રક્રિયા સરકાર કરવા માગતી હોય એ ઝડપથી કરે અને હવે મારું બાળક સ્કૂલમાં જઈને ચોથા ધોરણમાં ભણે, કારણ કે બીજા ધોરણ પછી સીધું ત્રીજું ધોરણ આવ્યું જ નથી અને ચોથા ધોરણમાં પહોંચી ગયું છે ત્યારે એના ભણતરને ખૂબ મોટું નુકસાન થયું છે। આજે ઘરે છે એ એક તબક્કાથી વધારે બાળક, કોઈનું બાળક ઘરે નથી ભણતું, એ ટીવી મોબાઈલ કે રમતમાં જ પોતાનો સમય પસાર કરે છે અને એનું જે મહત્ત્વનું પાયાનું ભણતર છે એમાં નુકસાન થઈ રહ્યું છે। ત્યારે અમારી વિનંતી છે, અમારો અવાજ છે એ ડીઓ સાહેબ છે એ સરકારમાં શિક્ષણ મંત્રી સુધી પહોંચાડે એવી વિનંતી લઈને અમે આજે ડીઓ સાહેબ। મારું નામ ઘનશ્યામસિંહ સુરૂપા ગોહિલે, મારું બાળક પણ શિક્ષણ માટે બહુ જરૂરી છે અને મારું બાળક બાલ મંદિરમાંથી પહેલા ધોરણમાં આવ્યું છે અને 1-5માં આવ્યો છે। બાલ મંદિરથી બીજું પહેલું ધોરણ છે, હવે એને કાંઈ વાંચતા નથી આવડતું, લખતા નથી આવડતું। અમે બીજી જે પ્રાથમિક શાળાઓ છે એની ફી પણ ભરીએ, હવે આજ બાળક 5મા ધોરણનું બાળક વાંચી લખી શકતું નથી, પહેલાં ધોરણવાળું બાળક પણ લખી શકતું નથી, ઓનલાઈન એને કાંઈ આવડતું નથી અને અમે રહ્યા મજૂર માણસો તો છોકરાને કઈ રીતે ભણાવવા। અત્યારે છોકરા અંગૂઠા છાપ છે, પહેલું ધોરણ હોય તોય ભલે, 5મું હોય તોય ભલે, તો સરકારશ્રીને મારી એટલી જ વિનંતી છે વહેલી તકે દિવાળી પહેલાં અથવા દિવાળી પછી આ શાળાઓ ચાલુ કરે જેથી કરીને અમારા બાળકો શિક્ષણ તરફ જાય, નકર અભણ રહેશે અને ન કરવાનું આ બાળકો કરી બેસશે। તો અમારી એટલી જ સરકારશ્રી અને ડીડીઓ સાહેબને વિનંતી છે કે વહેલી તકે 1-5 ધોરણ શરૂ કરે, એટલી નમ્ર અપીલ અમે આટલા વાલીઓ ભેગા થઈ અને સાહેબને આવેદનપત્ર માટે દેવા માટે આવ્યા છીએ, તો અમને મીડિયા મારફત પણ એ કંઈક અમે કહી રહ્યા છીએ, તો મીડિયાને અમારી વિનંતી છે આપ લોકો પણ અમારો અવાજ સરકારશ્રી સુધી અને શિક્ષણ મંત્રી સુધી પહોંચાડો એવી અમારી એક વાલી તરીકે વિનંતી છે।